जसदर ना कने सरा पिताए पोताना ज 24 वर्षे युवान पुत्र महेश कुकड़िया ने लाकड़ी ना धोखा मारी ने हत्या निपजावी हती। जसदर ना कनेसरा गामे पिताए ज पोताना पुत्र नी हत्या करी होय तेवी घटना बनी हती। पिताए पोताना 24 वर्षीय युवान पुत्र ने लाकड़ी द्वारा मारी ने हत्या निपजावी हती, त्यारे आरोपी फरार थई गयो हतो। पाडला पोलीसे हत्यानो गुनो नोंधी तपास हाथ धरी हती, जेमां हत्यारा तरीके अन्य कोई नहीं परंतु मृतक महेशना पिता बटू कुकड़ियानुं नाम खुल्युं हतुं। અને હત્યા કર્યા બાદ બટુ કુકડિયા ભેટસુડા અને કનેસરાની વીડી વિસ્તારમાં બે દિવસ સુધી સંતાયો હતો। પાડલા પોલીસે અલગ અલગ ટીમ કરી વીડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। એ સમયે પાણીના ખાડા પાસે હત્યારો પિતા મળી આવ્યો હતો। પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બે દિવસ સુધી ભોજન કાર્ય વગર ખાડાનું પાણી પીને હત્યારો આરોપી બટુ કુકડિયા સંતાયો હતો। पाडला पुलिस ने सूत्रों पास थी माहिती मळ्या मुजब आरोपी बटू कुकड़िया कनेसरा अने भेटसुडानी वच्चे आवेल वीडी विस्तार में संतायो हतो। अने पोलीसे बे दिवसथी सतत मेहनत करता होय पण आरोपीनुं पगेरुं न जड़ता आखरे ड्रोननी मदद लेवी पड़ी हती। पाडला साकड़िया अने तेमनी टीम द्वारा ऑपरेशन पार पाडवामां आव्युं हतुं। गई तारीख पाडला पुलिस स्टेशन 10/3/2023 ना रोज ફરિયાદી રેખાબેન બટુકી કુકડિયાના હોય ફરિયાદ લખાવેલી કિરણો દીકરો રમેશ ને કોઈ અજાણ્યા માણસોએ તીક્ષ્ણ હથિયાર મારી તેની વાડીએ મારી નાખેલો હોય, જે અનુસંધાને મહેરબાન આઈજીપી સાહેબ તેમજ અમારા એસપીસી જયપાલસિંહ રાઠોડ સાહેબની એલસીબી તેમજ પાડલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે તાત્કાલિક આરોપીને ગોતવા માટેના ચક્રો ગતિમાન કરેલા। તે અનુભવે હકીકત મળેલી કે એનો ફાધર છેલ્લા 2-3 દિવસથી ઘરે નથી આવેલો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે શંકા પ્રબળ થતાં તાત્કાલિક જુદી જુદી ટીમોથી તેનું કનેસરાની સીમમાં તપાસ કરતાં તેનું મોટરસાયકલ મળી આવેલી। આ અનુસંધાને ભાડલા પોલીસે જુદી જુદી જે ટીમો હતી તેમને ડ્રોન મારફતે તપાસ કરાવતા તેમજ સીમમાંથી આ બટુકભાઈ તેના ફાધર મળી આવેલા, એને પૂછપરછ કરેલા કે ભાઈ મેં એને કબૂલાત આપેલી, મેં મારા દીકરાને તેને જે જમીન વાવવા આપેલી તે જમીનમાં પૈસા માંગતા તેને આપવાની ના પાડતા, જે અનુસંધાને મેં લાકડી વતી તેના માથામાં ઘા મારી એને મારી નાખેલ છે। આમ આ બાબતે ગણતરીના દિવસોમાં પાડલા પોલીસ તેમજ એલસીબી ટીમ ભેગો મળી આ ગુનાનો તાત્કાલિક રીતે કરી લેતા। જસદણના કનેસરા ગામે ગત શુક્રવારે રાત્રિના પોતાના યુવાન પુત્રને તેમના પિતાએ દારૂ પીધેલી હાલતમાં લાકડીના ધોકા વડે મારી કુરહત્યા નિપજાવી ત્યારબાદ ફરાર થઈ ગયેલ। પોલીસના જણાવ્યા મુજબ પાડલા પીએસઆઈ અને તેમની ટીમ બે દિવસમાં કનેસરા અને ભેટસુડાની વીડમાંથી આરોપીને દબોચી લીધો છે, ત્યારબાદ ભાડલા પોલીસ સ્ટેશને લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હત્યા કરવાનું કારણ એવું જાણવા મળ્યું છે સૂત્ર પાસેથી કે બટુકભાઈ કોઈ કામ ધંધો કરતા ન હોય અને છેલ્લા 6 મહિનાથી દૂર રહેતા હોય અને રવિ પાકની જે ઉપજ આવી હોય તેના પૈસા લેવા માટે ઘરે આવે, પણ તેમને છોકરાએ સમજાવેલ કે પિતાજી તમે આ દારૂ પીવાનું છોડી દો। આ બાબતથી ઝઘડો થતાં પોતાના યુવાન પુત્રને લાકડીને વડે માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ। અબ તક ચેનલ કાળુ ભગત જસદણ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।